हेलो दोस्तों। तो राम राम बधाई ने। आप गया से आजा वाड़ी माता जी नो मंदिर से न्या। हाँ दोस्तों, वाड़ी ये महाकाली मनु मंदिर से घोड़ी पण से एक न्या एक एनिवर्सरी से। हूँ तुमने बताविश घोड़ी अवसरी। हाँ तमे जोई सको छो आ घोड़ी से, आ छे एनिवर्सरी। મિત્રો, આજનો વિડિયો છે બાપુની વાડી છે, મોટો બગીચો છે, આ બધા એના ઝાડ બધા વૃક્ષો બાપુએ ઘણા વર્ષો પહેલાં વાવેલા। ફૂલ સુવિધા છે, બાથરૂમ બાથરૂમ ટોટલી વસ્તુ, આ બાપુનો પરદો, બાપુની ગાડી બોલેરો, આ બાપુનું ટુ વ્હીલ। હવે જઈશું આગળ, આ બધા ઝાડવા, મોટો બગીચો, સીતાફળ, જામફળ, બદામ, ટાવણો, આ બ્લોક નહીં ખાશે, ખાસ એની મુલાકાત હતા, બ્લોક નાખવાના હતા, અહીંયા ગરબી થાય છે એટલે આ બધું મેદાન છે, અને અહીંયા બ્લોક નહીં ખાશે, બધા બ્લોક, આ માતાજીનું મંદિર છે। આ છે માતાજીનો રૂમ, બાબુ અત્યારે ગયા હતા બળદ ચારવા, બળદ ચારતા હતા, હવે હમણાં આવ્યા છે, હવે હું તમને બતાવીશ બાપુની વાડીનું લોકેશન। આ જોઈ લો, આ માંડવી છે, આ અલગ પ્રકારનું કંઈક ઘાસ છે, આ સીતાપડી, આ બધા તમે લાઈનમાં જોઈ શકો છો, પોપૈયા છે, આખો આખી એક લાઈન કરી દીધી, પવન છે, રજકો ઘોડી માટા અને વછેરી માટા, આ એક અલગ પોપૈયું, આ બધા અલગ અલગ ઝાડવા છે। જો આ ચીકુડી છે, આ બધા નાના નાના પોપૈયા વાવેલા। અહીંયા માતાજીની એક ખાસિયત છે મિત્રો, આ તમે બાવરનું થડ જોઈ શકો છો, આ બાવરનું થડ છે, અહીંયા એક બાવર ઉગે જ છે, અને એ બાવર જૂનો નીકળી જાય એટલે નવો બીજો ઉગી જાય છે, એક બાવર તો હોય જ છે, બાવર ભરી માતાજી કાળકા કહેવાય ને, એટલે અહીંયા બાવર હોય જ છે, આ ખજૂરીનું ઝાડ છે, અને આ છે આમળો, ટોટલી ઝાડ છે બધા। હવે જઈશું આગળ, સીતાફળ, સીતાફળ નીલગીરી 60 ફૂટ ઉપરની નીલગીરી। હવે આપણે વધશું આગળ, બધે બ્લોક નખાઈ ગયા છે, મંદિર છે માતાજીનું, વેલ્લી માન કાયકામાં આ મંદિરનું આખું લોકેશન છે, આ બધા બ્લોક નખાયેલા, અહીંયા દાર છે, લીમડો મીઠો, ઘોડીને વધેરી। હવે આગળ બતાવીશ તમને, બે દેશી બળદ છે, આગળ જઈએ આપણે બળદ બાજુ, અહીંયા વાવેલી છે દ્રાક્ષ, આ છે જામફળી એક, અને એક દાડમ, જૂનવાણી ખાટલો લોખંડનો, નારિયેલી, આગળ નારિયેળીના બીજી જામફળી, આ છે ઘોડીનું ઠાણિયું, જોઈ લો ફૂલ સુવિધા, લાઈટ પંખો હમણાં રિપેરમાં દીધો છે, આ ઘોડીનું ઠાણિયું છે, આ ગમાણ છે, વચ્ચેરીની ઘોડી બે જ હોય, અહીંયા બીજું કંઈ બાંધતા નથી,
બીજું ઠાણ આપ્યું ઘોડીએ, તેજલ, તેજલ નામ છે. એક જોડી દેશી બળદ છે, આ રૂમ છે, હા બે દેશી બળદ છે. આ બધા ઝાડવા બગીચો, બગીચો જ છે. બાપુની વાડી પતરા નાખેલા હે. આ નેપિયર ઘાસ પાવેલું છે. અચ્છા હવે આ બધે ફૂલના ઝાડ છે, બધા ફૂલ. ગોટા વેચાણ માં થાય, ગોટા થાય, ગોટા બધા આંબો. જોઈ શકો સીતાફળી, માંડવીની વચ્ચે મકાઈ વાવેલી છે બધી. બેસવા માટેના બાકડા છે, બધા ગોઠવવાના બાકી છે. હજી બ્લોક નખાઈ ગયા, પછી થોડાક ને પછી ગોઠવા. બધું કામ કાજ થઈ ગયું હોય બ્લોકનું. આ લીમડા ને દ્રાક્ષ ને માતાજીનો ઓયડો, આ જો બધા બ્લોક નખાઈ ગયા છે. નવરાત્રિ થાય છે એટલે રમવા માટે ધૂળ ન ઉડે એના માટે. આ બધા બાકડા ફીટ કરવાના બાકી, જલ્દી ફીટ થાય જવાન. લીમડો ચીકુડી અને આ બધા બકડા ફીટ થઈ ગયા છે. આ બધું આ છે. બોલો બીજી વગેરે બધા બ્લોક ફીટ કરી દીધા છે. હવે કઈ તકલીફ જેવું થાય એમ છે નહીં. રમો મંદિરનું શિખર છે, આ ઉપર ભૂંગરું, ટોટલી સુવિધા નવરાત્રિ માટેની. ઘોડી નવરાત્રિ તેલજલ રાજેલ આ જોઈ લો. બગીચો નકરા જાળવો જ છે બધા ફળ ફ્રૂટના. અહીંયા લાઈટ ફિટ થશે મોટી. આ છે હિચકા, આમ પાણી ફ્રીજ છે, ફિલ્ટર ઠંડુ થાય મને. માતાજીનું આગળ શીખવે રજા. નળ કનેક્શન દીધેલા છે બધી, અમુક અમુક જગ્યા એક અહીંયા છે, એક આગળ છે, એક વા મેકેલું છે. આમ પડી છે ટોટલ સુવિધા બધી. હવે આ એટલી કાકરી વધી લાગે. આ જો પાણી પીવા માટેના પક્ષી મન ઊંડાઈ ફીટ કરેલા. એક નળ કનેક્શન અહીંયા હતું, ચૂલો છે. હા બાપુનું બાઈક બોલેરો રજવાડું છે. આ ઘોડીનો ખાટલો રમવા માંડેલો. આ બાપુ ઝરખી ચલાવે છે, દારની મોટર કાઢવાની નાખવાની માટેનું એ મશીન છે.
બાપુને ગાડી આગળ. હા છે કોડી રામાન ચોકી છે માલ ગોડાઉન. આ ઉપર ભોરના નીણ માટેનું ગોડાઉન છે પતરા વાળું. હવે બધાને રામ રામ. અને હવે આપણે જઈશું અહીંથી ઘરે. પાછો વિડીયો એડિટ કરવો પડશે. લેપટોપ હજી કાંઈ ચાલુ કર્યું નથી. સોફ્ટવેર બાકી છે આવવાના. સોફ્ટવેર બધા નખાઈ દઈ લેપટોપમાં, પછી એમાં એડિટિંગ ચાલુ કરશું. આ નાઈંદુ પીડી છે અહીંયા. હવે આપણે નીકળશું ઘરે. તો હવે બધાના રામ રામ. હવે ફરીથી પાછા મળશું નવા વ્લોગમાં, જે નવો વિડીયો આપણો કાલે આવશે. દર્શક મિત્રો, આપણો વિડીયો એક સવારે 8 વાગે અને એક સાંજે 8 વાગે આવશે. ડેઇલી માટે 2 વ્લોગ આવશે. તો જલ્દીથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલનું નામ છે કલ્પેશ પારઘી @_0511.